મજામાં. હવે આજે આપણે ધોરણ સાત એમાં યુનિટ નંબર છે 11, પરિમિતિ અને ક્ષેત્રફળ. એમાં સ્વાધ્યાય આપણે આગળ જ્યાંથી બાકી હતું, અગિયાર પોઈન્ટ ત્રણ માં છે 11 નો દાખલો, બરાબર. સ્વાધ્યાય 11.3 માં 11મો દાખલો છે, બરાબર. 11.3 માં 11મો દાખલો. હવે જુઓ, તમે એમાં એમ કીધું છે, એવી તમને એક આકૃતિ આપેલી છે, પેલા તો આ રીતની એક આકૃતિ આપેલી છે. બરાબર, આ રીતની તમને એક આકૃતિ આપેલી છે કે જો ઉપર આપણને 6 સેન્ટીમીટર આપેલી છે, એની અંદર એક વર્તુળ આપેલું છે, એની ત્રિજ્યા આપણને 2 સેન્ટીમીટર આપેલી છે, બરાબર. વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીનું અંતર એની 2 સેન્ટીમીટર આપેલું છે, બરાબર. આ રીતના હવે આપણે રકમ વાંચીએ તો ખબર પડશે, 6 સેમી બાજુવાળા, 6 સેમી એટલે આની બધી બાજુ કેવી છે, 6 સેમી છે, 6 સેમી બાજુવાળા ચોરસ. એટલે કે આ ચોરસ ક્યારે હોય તો કે ચારે ચાર બાજુની સમતી હોય તો ચોરસ હોય. 6 સેમી બાજુવાળા ચોરસ આકાર એલ્યુમિનિયમ પતરામાંથી 2 સેમી વર્તુળ આકાર, 2 સેમી ત્રિજ્યાવાળો, જો આ ચોરસ સેમી છે, 6 સેમી ચોરસ, એમાંથી 2 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ છે, વર્તુળાકાર કાપવામાં આવે છે. જો આ ચોરસ એક પ્લેટ છે માની લો એલ્યુમિનિયમ, એમાંથી આપણે વર્તુળાકાર જે છે એ આપણે કાપવાનું છે. એટલે કે અહીંથી શું થઈ જશે, એ ખાનું પડી જશે. બાકીના પતરાનું ક્ષેત્રફળ કેટલું થશે, જો આ ચોરસ પહેલાં તો એક પ્લેટ છે, એમાંથી આપણે 2 સેન્ટીમીટર ત્રિજ્યાવાળું એક વર્તુળાકાર કાપવાનું છે, એટલે આપણી પાસે કેટલું આકાર વધશે, ખાલી એટલી જગ્યા વચ્ચે આપણી પાસે, એનું ક્ષેત્રફળ આપણે માપવાનું છે. તો પહેલાં આપણે શું કરશું, કુલ ચોરસનું ક્ષેત્રફળ માપી લઈએ તો શું થશે, ચોરસ પતરાનું ક્ષેત્રફળ. તેથી ચોરસ પતરાનું ક્ષેત્રફળ, ચોરસ પતરાનું ક્ષેત્રફળનું સૂત્ર આપણી પાસે શું થશે, તો કે લંબાઈ ગુણ્યા લંબાઈ છે, અથવા શું કહી શકાય, એલનો વર્ગ. એલનો વર્ગ લંબાઈ ગુણ્યા લંબાઈ, એટલે જે ચારે ચાર બાજુની કેવી છે, સરખી છે, એ 6 × 6 36, પરંતુ સેન્ટીમીટરનો વર્ગ. આ આપણને શું મળ્યું, તો કે ચોરસ પતરાનું ક્ષેત્રફળ મળ્યું છે, બરાબર. ક્ષેત્રફળ આપણને મળ્યું ચોરસ પતરાનું. ત્યારબાદ આપણે શું કરશું, તો કે વર્તુળાકાર જે છે એનું ક્ષેત્રફળ માપશું. તો વર્તુળની ત્રિજ્યા આપણને કેટલી આપેલી છે, તો કે વર્તુળની ત્રિજ્યા આપણને 2 સેન્ટીમીટર આપેલી છે, બરાબર. વર્તુળાકાર નું ક્ષેત્રફળનું સૂત્ર આપણે શું થાય, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર પાય આર નો વર્ગ, બરાબર. હવે આપણે શું કરશું, આર આપણને આપેલો છે, એની કિંમત અમે કહી દઈશું. પાયની કિંમત તમને રકમમાં કહી છે 3.6 લેવલ, એમના આર નો વર્ગ એટલે શું થશે, 2નો વર્ગ થશે. આર બરાબર 2 છે, આ શું છે આપણી ત્રિજ્યા, આર બરાબર 2, એટલે 2નો વર્ગ 3.6 આમના. હવે અહીંયા 3.6 ગુણ્યા આને આપણે ભાગ પાડીએ, 2 × 2 લખી શકાય, કારણ કે 2નો વર્ગ છે. એટલે હવે આપણે શું કરશું, તો કે આ 3 પદનો આપણે ગુણાકાર કરીએ તો આપણને શું મળશે, તો કે 12.56 સેમીનો વર્ગ મળશે, બરાબર. 12.56 સેમીનો વર્ગ. હવે આપણે શું કરવાનું છે, તો કે બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. તો જે 4 સેમીનું ક્ષેત્રફળ મળ્યું છે મને ચોરસ પતરાનું, એમાંથી હું 12.56 સેમી બાદ કરી દઉં વર્તુળનું, તો મને બાકીના ભાગનું મળી જાય. તો આપણે લખશું કે ચોરસ પતરાનો બાકીનો ભાગ બરાબર, ચોરસ પતરાનો બાકીનો ભાગ ક્યારે મળે, તો કે ચોરસનું ક્ષેત્રફળ આપણે વર્તુળનું ચોરસના ક્ષેત્રફળમાંથી વર્તુળનું ક્ષેત્રફળ બાદ કરી દઈએ તો આપણને મળી જાય, તો શું થશે, 36 સેન્ટીમીટરનો વર્ગ માઇનસ 12.56 સેન્ટીમીટરનો વર્ગ.
તો આપણને શું મળી જશે અહીંયા? તો કે 23.44 સેમીનો વર્ગ મળશે. તો બાકીના ભાગનું ક્ષેત્રફળ આપણને શું મળશે? તો આમ ચોરસ પતરાના બાકીના ભાગનું ક્ષેત્રફળ, અથવા તો બાકીના ભાગનું ક્ષેત્રફળ કયો કે બાકીના ભાગ કયો, તો પણ આપણે શું થશે? 23.44 સેમીનો વર્ગ થશે. બરાબર, આ રીતના આપણે દાખલા પૂર્ણ થશે. ત્યારબાદ દાખલા નંબર જો 12મો દાખલો, એમાં તમને કીધું છે એક વર્તુળનો પરિધ 31.4 સેમી છે, તેની ત્રિજ્યા અને ક્ષેત્રફળ ગણો. જો વર્તુળનો પરિધ આપેલો છે, આપણે જે આપેલું છે એ લખી નાખીએ. વર્તુળનો પરિધ આપણને કેટલો આપેલો છે? તો કે 31.4 સેન્ટીમીટર. પરિધ એટલે કે એની પરિમિતિ આપણને આપેલી છે. બરાબર, વર્તુળ આપણને એમાંથી આપણે શું મેળવવાનું છે? તો કે ત્રિજ્યા મેળવવાની છે અને ક્ષેત્રફળ મેળવવાનું છે. જો ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે અને ત્રિજ્યા પણ મેળવવાની છે, તો પહેલાં આપણે શું મળશે? ત્રિજ્યા મળશે, ત્યારબાદ શું આપણને મળશે? ક્ષેત્રફળ. હવે અહીંયા તો વર્તુળનો પરિધ તમને આપેલો છે, કેટલો છે? 31.4. તો આપણે એનું સૂત્ર મેળવીશું. વર્તુળનો પરિધ બરાબર સૂત્ર શું થાય? તો કે 2πr. બરાબર, એમાંથી જો તમને વર્તુળનો પરિધ આપેલો છે, તો વર્તુળના પરિધની જગ્યાએ આપણે મેં કીધી 31.4 સેન્ટીમીટર. ત્યારબાદ આર આપણે મેળવવાનો છે, ત્રિજ્યા મેળવવાની છે, એટલે આપણે શું કરીશું? આરને કરતા બનાવીએ, 2 ના 2, 3.14 કિંમત લેવાની છે, પાઈની તમને રકમ આપેલી છે, એટલે 3.14 એને ગુણ્યા શું છે? આર. હવે આપણે આર મેળવવાનું છે, એટલે એને આપણે કરતા બનાવીશું. તેથી આર બરાબર 31.4 ના છેદમાં શું થશે? 2 ગુણ્યા 3.14, કારણ કે આપણે આરને કરતા બનાવવાના છે, તો બરાબરની એક જ સાઈડ આ રહેશે, બાકીનું બધું બરાબરની આ સાઈડ, એટલે આ ગુણાકારમાં છે એટલે છેદમાં આવશે. 31.4ની છેદમાં અહીંયા શું છે? સેન્ટીમીટર. ત્યારબાદ આર બરાબર આપણે શું મળશે? જો આપણે શું કરશે, અહીંથી છેદમાં પોઈન્ટ કાઢવા માટે આપણે છેદમાં શું કરશું? તો કે 314 ના છેદમાં કેટલા લખી શકીએ? 10. આખાના છેદમાં પાછા કેટલા છે? 2 ગુણ્યા 3.14. આપણે બાજુમાં જ કરીએ અહીંયા બીજા પેજમાં. ત્યાં જો આપણને આ રીતનું મળ્યું હતું, બરાબર આર બરાબર આપણને કેટલા મળ્યા હતા? તો કે 31.4 સેમી ના છેદમાં 2 ગુણ્યા 3.14 આ રીતના આપણી પાસે મળેલા હતા. તો હવે આપણે આને શું કરીશું? આર બરાબર 31.4 ના છેદમાં કેટલા લખશું? 10 લખશું. હવે પોઈન્ટ કાઢવા માટે આખાના છેદમાં શું છે? 2 ના 2, એને ગુણ્યા 3.14. મારે પોઈન્ટ કાઢવો હોય તો શું લખું? 314 ના છેદમાં 100, કારણ કે છેલ્લા 2 આંકડા બે પોઈન્ટ છે. ત્યારબાદ આપણે શું કરશું વિદ્યાર્થી મિત્રો? તો કે આર બરાબર હજો 314 ના છેદમાં કેટલા છે? 10, અને આખાના છેદમાં શું છે? 2 ગુણ્યા 314, એના આખાના છેદમાં કેટલા છે? 100, કારણ કે અહીંયા પણ 2ના છેદમાં કાંઈ ન હોય એટલે 100 તો હોય જ તે, કારણ કે આ બંને છેદમાં છે ગુણાકારના છેદમાં. બરાબર, હવે આપણે શું કરશું? તો કે મેં તમને પહેલાં કીધું આખાનો જે છેદ હોય એને આપણે શું કરવાનું? ઉલટાવીને ગુણાકારમાં લખી નાખવાનું. 314ના છેદમાં કેટલા છે? 10, એના ગુણાકારમાં 100ના છેદમાં 2 ગુણ્યા 314. હવે જો અહીં 314 ઉડી જશે, ત્યારબાદ 1 1 0 કેન્સલ થશે, એટલે 100 વચ્ચે 10ના છેદમાં 2 વચ્ચે, એટલે આપણને કેટલા મળશે? 2 5 ને 10. આર બરાબર આપણને કેટલા મળ્યા? તો કે ત્રિજ્યા બરાબર આપણને કેટલા મળ્યા? 5 મળી. એ શેમાં મળશે આપણને? સેન્ટીમીટરમાં. ત્યારબાદ બીજું શું મેળવવાનું છે? તો કે વર્તુળનું શું મેળવવાનું છે? હવે આપણે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો આપણે ક્ષેત્રફળનું સૂત્ર મેળવીશું અહીંયા.
વર્તુળનું ક્ષેત્રફળ, વર્તુળનું ક્ષેત્રફળ બરાબર શું થશે? પાય આર નો વર્ગ. પાયની કિંમત આપણને આપેલી છે 3.14 લેવાની છે અને આર બરાબર આપણને કેટલા મળ્યા છે? આ 5. તો 5માં શું થશે? વર્ગ. હવે આપણે એનું વિસ્તરણ કરીએ. 3.14 × 5 × 5 આ બધા પદનો આપણે ગુણાકાર કરીએ તો આપણને કેટલો મળશે? 78.5 સેન્ટીમીટરનો વર્ગ. બરાબર આપણને શું મળ્યું? તો કે આમ વર્તુળનું ક્ષેત્રફળ બરાબર 78.5 સેન્ટીમીટરનો વર્ગ, અથવા તો શું કહી શકાય, ચોરસ સેન્ટીમીટર પણ આને કહી શકાય. આ રીતના આપણને ક્ષેત્રફળ મળશે. બરાબર. હવે તમારે હોમવર્કમાં કયા કયા દાખલા લખવાના છે? જો એમાં 12મો દાખલો છે જે છે આપણે કર્યો બરાબર, 11, 12, 2 દાખલા આપણે કર્યા. 13મો દાખલો આપણે લખવાનો છે, એવો એક દાખલો આપણે આવી જતો. હોમવર્કમાં આપણે જે છે ને તમારે જાતે કરવાના છે. 13મો દાખલો, પછી 14, 15, ત્યારબાદ 16 ને 17. એટલા દાખલા આપણે હોમવર્કમાં કરીને લાવવાના છે. બરાબર. 13, 14, 15, 16 ને 17 ન સમજાય તો મને અહીંયા આવીને પૂછી લેજો. બરાબર, જ્યારે તમે સ્કૂલે આવો ત્યારે. પરંતુ ગણેલા ફરજિયાત હોવા જોઈએ. ટ્રાય કરજો, એમાં ખાલી તમારા સૂત્ર જ મેંકવાના છે, વર્તુળનું, લંબચોરસનું. બરાબર. તમને જો 13મા દાખલા હું તમને હિન્ટ આપી દઉં, એમાં તમારે 2 વર્તુળ આગળ આપેલા છે. જો એક મોટું વર્તુળ છે, એની અંદર એક નાનું વર્તુળ તમને આપેલું છે, અને બંનેની ત્રિજ્યા, એકની ત્રિજ્યા આપેલી છે, એકની ત્રિજ્યા તમને આપેલી નથી. જો બાગ અંદરનું જે વર્તુળ છે એને તમને વ્યાસ આપેલો છે. વ્યાસ એટલે કે ત્રિજ્યાના ડબલ થશે. એ તમને કેટલી આપેલી? 66 મીટર આપેલી છે. બરાબર. એ 66 મીટર આપેલી છે, આ તમને વ્યાજ આપેલું છે. આપણે વ્યાજની જરૂર ક્યારે પડે? નહીં, આપણે ત્રિજ્યાની જરૂર પડે, કારણ કે આપણે આરની જરૂર પડે ત્રિજ્યાની. તો શું થશે? જો ડી બરાબર તમારે શું લઈ શકાય, સોરી, આર બરાબર D/2. ડીને આપણે અડધા કરીએ એટલે આપણને શું મળશે? ત્રિજ્યા મળશે. તો આપણે ડી બરાબર અહીંયા છે ને વ્યાજ છે, વ્યાજને આપણે ડી વડે દર્શાવ્યું. ડી બરાબર આપણે 66 મીટર આપેલો છે. મારે આર મેળવવો તો આના છેદમાં 2 લખી નાખું તો શું મળશે મને? 33 મળશે. 66 ને 2 વડે ભાગો એટલે આપણને આર બરાબર તો કેટલા મળશે? 33 મીટર મળશે. આરની કિંમત આપણને શું મળી જશે? 33 મીટર. એના સૂત્ર ઉપરથી તમારે મેંકી દેવાનું. બરાબર. આ 2 વર્તુળના તમારે સૂત્ર મેંકવાના, એમાંથી 1 વર્તુળનું સૂત્ર નાનું જ વર્તુળ છે એને બાદ કરવાનું છે. બરાબર. ત્યારબાદ પછીનો જે ભાગ છે એનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. એટલે આ રીતના તમને બધા દાખલા આવડી જશે. બરાબર. તો આપણે આજે અહીંયા સુધી રાખીએ. પછી એની પછીનો જો દાખલો 14મો છે, એમાં પણ તમને બાગ અને ત્રીજા વર્તુળાકાર પરથી પાણી છાંટી શકે છે. આ મશીન આખા બાગને પાણી છાંટી શકે છે. જો એનું પણ તમને મળી જશે. એમાં તમારે બાગનું ક્ષેત્રફળ પાય આરનો સ્ક્વેર, 14મા દાખલામાં તમારે પાય આરનો વર્ગ એ સૂત્ર યુઝ કરીને તમારે મેળવવાનું છે. બરાબર. એમાં પણ તમને આવડી જશે. પછી 15મા દાખલામાં, 15મા દાખલામાં તમારે શું કરવાનું છે? જે 15મો દાખલો છે એમાં તમને 2 વર્તુળાકાર આપેલા છે, એક નાનું અને એક મોટું. બરાબર. એમાં તમારે જો આ વર્તુળાકારમાં તમારે શું મેળવવાનું હતું? તો કે ક્ષેત્રફળ મેળવવાનું હતું. જ્યારે 15મો દાખલો છે એમાં તમારે શું મેળવવાનું છે? પરિધ, એટલે કે એની પરિમિતિ. બરાબર. મોટા વર્તુળમાંથી નાના વર્તુળની પરિધ બાદ કરવી એટલે આપણને શું મળશે? એનો પરિધ મળી જાય. જેમ આકૃતિમાં દર્શાવેલા અંદરના અને બહારના વર્તુળનો પરિધ શોધો. આપણે તમને 2 કિંમત આપેલી છે, 15નું વર્તુળ અને 12નું વર્તુળ. એના તમારે ખાલી આરની કિંમત જ મેંકવાની છે. બરાબર. એ પણ તમને આવડી જશે. ત્યારબાદ 16મો અને 17મો દાખલો, એ પણ તમને આવડી જશે. બરાબર. 16મો અને 17મો દાખલો એટલે આપણો આ સ્વાધ્યાય અહીંયા પૂર્ણ થઈ જશે. બરાબર. જે સ્વાધ્યાય કેટલામાં છે આપણે? 11.3. સ્વાધ્યાય 11.3 અહીંયા પૂરું થઈ જશે. બરાબર મિત્રો.
આપણે તો અહીંયા સુધી રાખ્યા છે.